આગળનું દાખલો જોઈએ. 9 અઠવાડિયા સુધી કોન્ટ્રાક્ટર સીને ત્યાં કામ કરવાને બદલે કોન્ટ્રાક્ટર ડીને ત્યાં કામ કરવા જાય છે તો તેમને કેટલા રૂપિયા મળે? તો હવે પછીના દાખલામાં એવું આપેલું છે કે 9 અઠવાડિયા માટે સીને ત્યાં કામ કરવું હોય છે, પણ ત્યાં નથી કરતા અને એના બદલે ત્યાં કામ કરે છે, ડીને ત્યાં કામ કરે છે, તો હવે તેને કેટલા રૂપિયા વધારે મળશે તે આપણે શોધવાનું છે. તમને એમ થશે કે એક જગ્યાએ કામ કરી લેતા હોય તો અમારે તો સહેલું પડે ને, બરાબર? અને શું જોવે છે? રૂપિયા જોવે છે. એ કહે છે કે અહીંયા 237 રૂપિયા આપે છે સી કોન્ટ્રાક્ટર, પણ ડી કોન્ટ્રાક્ટર તો કેટલા રૂપિયા આપે છે? 279 રૂપિયા આપે છે. તો એક દિવસમાં જ્યાં રૂપિયા વધારે મળે ત્યાં જઈને કામ કરવા, એટલા માટે સીને ત્યાં કામ કરવા નથી જતા, ક્યાં જાય છે? ડીને ત્યાં કામ કરવા જાય છે. તો હવે આપણે શું કરવાનું છે? આપણે શોધવાનું છે કે ભાઈ ડીને કેટલા રૂપિયા વધારે મળશે, કેટલા દિવસ માટેના, એ આપણે આપેલું નથી. આપણે આપેલા છે 9 અઠવાડિયા. આપણે શું કરશું? સૌથી પહેલાં તો 9 અઠવાડિયા દિવસ શોધી લઈશું, પછી એટલા દિવસ માટે સીને ત્યાં કેટલા મળે તે શોધીશું, એટલા દિવસ માટે ડીને ત્યાં કેટલા મળે તે શોધીશું, પછી ડીને મળતા રૂપિયામાંથી સીમાંથી મળતા રૂપિયામાં બાદ કરી દઈશું, તો જે રૂપિયા આવશે એટલા રૂપિયાને વધારે મળશે. ના સમજાયું ને? ચલો હવે દાખલામાં જોઈએ. સૌથી પહેલા તો આપણે આના દિવસો થી લઈએ. 1 અઠવાડિયું, 7 દિવસ, 9 અઠવાડિયા. કેટલા દિવસ મળતું છે તમને ખબર પડતી હોય કે 1 અઠવાડિયામાં 7 દિવસ જ હોય અને એનો ગુણાકાર 9 નો સાથે જવાનો છે, તો તમે ડાયરેક્ટ 1 અઠવાડિયું 7 દિવસ પછી 9 × 7 કરી શકો છો, પણ આ તો તમને સમજ પડે બધા બાળકોને, એટલા માટે હું આ 2 પદ લખું છું. હવે શું આવશે? 9 અને 7 નો ગુણાકાર કેટલા દિવસ થઈ જશે? 63 દિવસ. આપણને જે જોયું હતું એ મળી ગયું. કેટલા દિવસ કામ કરે છે? 63 દિવસ. હવે સી ને ત્યાં મળતા બરાબર છે, સી એ કેટલા રૂપિયા આપે એક દિવસમાં? 237 રૂપિયા આપે, તો એડિયા શું કીધું મૂકી દઈશું. 1 દિવસના 237 રૂપિયા કેટલા દિવસ કામ કરે છે? 63 દિવસના કેટલા રૂપિયા? બરાબર. હવે 237 અને 63 નો ગુણાકાર કરી દઈશું. દિવસ કેટલા છે? 63 દિવસ. તેના રૂપિયા કેટલા
ડી કોન્ટ્રાક્ટર પાસેથી વધારે કઈ રકમ છે? ડી પાસે મળતી રકમ આપણે એને લખીશું 2,500,000 ડી કોન્ટ્રાક્ટર પાસેથી મળતી રકમ અથવા મટાવું ક્યારે કંઈ પણ લખી શકો છો, બહુ મોડી જરૂર નથી. તે માટે આપણે વાત કરી નાખીએ 14,931 છે તેને મળે છે સી કોન્ટ્રાક્ટર પાસેથી મળતી રકમ. બરાબર, હવે આપણે બાદબાકી કરી નાખીએ. ઘણા ટાઈમ પછી બાદબાકી કરવાનો વારો આવ્યો છે. અત્યાર સુધી આપણે માત્ર સરવાળા કર્યા છે અને ગુણાકાર કર્યા છે. 2,646 રૂપિયા વધારે મળશે.